ને મિત્રો, હવે આપણે પ્રશ્નો જોઈએ કે બોર્ડમાં એકચ્યુઅલી કેવા પ્રકારના પ્રશ્નો વર્તુળ આધારિત પૂછાયેલા હતા. તમે જાણો છો કે વર્તુળ, મસ્ત મેં ક્રિએટિવ લખવાનો ટ્રાય કર્યો છે, આ વર્તુળ છે. એમાં જુલાઈ 2017માં પ્રશ્નો કેવા પૂછાણા હતા, અત્યારે આપણે પેલા એમસીક્યુ કરી લે. કુલ ગુણ તમને ખબર છે કે પ્રકરણ 11 ની અંદર 6 છે અને મહત્વનો છે અને એકદમ સહેલો છે. તો જોઈએ કે એમસીક્યુમાં શું આવ્યું હતું. મિત્રો, અહીં તમને એવું કહ્યું છે કે કેન્દ્ર ઓ અને ત્રિજ્યા 5 ની જીવા, કેન્દ્ર ઓ, કેન્દ્ર ઓ છે અને ત્રિજ્યા 3 છે, એને સ્પર્શે છે તો જીવાની લંબાઈ ખાલી જગ્યા. મિત્રો, તમને ખ્યાલ છે કે જ્યારે કેન્દ્ર ઓ હોય અને એમાં 5 ત્રિજ્યાવાળી કોઈ એક વર્તુળ છે અને કેન્દ્ર ઓ છે ને 3 ત્રિજ્યાવાળું એક વર્તુળ છે, તો શું થશે? જો આની ત્રિજ્યા કેટલી છે? તો કે 3 છે. અને આની ત્રિજ્યા કેટલી છે? તો કે 5 છે. હવે શું કહે છે કે આને સ્પર્શે છે, એટલે સ્વાભાવિક છે કે આ રીતે આપણે જીવા લઈએ. તો જોજે, કેન્દ્ર ઓ 5ની જીવા છે, એની આ જીવા છે અને કેન્દ્ર ઓ, એટલે આ કેન્દ્ર ઓ છે, એની જે અંદરનું જે આવર્તુળ છે એને સ્પર્શે છે. જો આ સ્પર્શે છે, એક જ બિંદુ છે. હવે આ જીવાની લંબાઈ શોધી છે. મિત્રો, તમને ખબર છે કે જો આ 5 હોય તો આ પણ કેટલા હોય? 5 જ હોય. એટલે કે તમારી પાસે એક આવો કાટકોણ ત્રિકોણ રચાય છે જ્યાં 3 છે, 5 છે. તો તમને હવે મોઢે ખબર છે કે આપણી જે પાયથાગોરસની ત્રિપુટી જે છે, તો એ પાયથાગોરિયન ત્રિપુટી પ્રમાણે 3 હોય તો સીધે સીધા શું હોય છે? 4. ધારો કે નથી આવડતું, તો આ આપણે એમને રાખીએ, x ધારીએ, તો ખબર છે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના, બાકીની બે બાજુ એટલે 3 અને x, એના વર્ગના સરવાળા બરાબર હોય છે. તો પચુ પચુ 25, 3 × 9 x વર્ગ, 25 માંથી 9 જાય, બરાબર. તો 25 માંથી 9 જાય એટલે 16. એટલે કે તમે જાણી ગયા છો કે x બરાબર કેટલા આવશે? વર્ગમૂળમાં 16, અને એટલે કેટલા આવશે? 4. તો મિત્રો, તમને આ મળી ગયું છે 4. બીજી એક વાત જાણો છો, એટલે એ 4 તમને આટલો ભાગ મળ્યો. બીજી વાત એ પણ જાણો છો કે આ બરોબર આ જીવાનું મધ્ય બિંદુ હોય, એટલે કે આ 4 ને 4 8, તો ટોટલ જે લંબાઈ છે એ કેટલી આવશે? 8 આવશે. ઇઝ ઇટ ઓકે? છે ને સેલું? જોઈએ નેક્સ્ટ. મિત્રો, અહીં એવું કહેવામાં આવ્યું છે કે ત્રિકોણ એબીસી માં એમ ખૂણો બી બરાબર 90 અંશ છે, એબી બરાબર 3, બીસી બરાબર 4, તો ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. મિત્રો, ધ્યાન આપો કે અહીંયા ખૂણો બી 90 અંશનો છે, એટલે લખી નાખો, બરાબર. એટલે કે આવી રીતે ત્રિકોણ થશે. તમે એ બી સી દોરી લ્યો. એબી બરાબર કેટલા છે? 3. બીસી બરાબર 4. મિત્રો, હવે કઈ લખવાની જરૂર નથી કે 3, 4 અને 5 છે, બરાબર. આ કર્ણ બને જ, એ કઈ હવે લખવાની જરૂર નથી, આપણે હવે રિપીટ નહીં કરી. વાત એ છે કે જો આ ત્રણેય બાજુને સ્પર્શતો વર્તુળ હોય અને એની ત્રિજ્યાની, અહીંયા જો ખાલી એક ટચ થશે, આની ત્રિજ્યા આર ની વાત હોય, તો મિત્રો સાવ સહેલું. શું ખબર છે કે જે 90 અંશનો ખૂણો રચે છે એ બે બાજુ હોય ને, એનો સરવાળો કરવાનો, જેમ કે 3 અને 4, એનો શું કરશો? સરવાળો. એમાંથી કર્ણને તમારે બાદ કરવાનો અને જે જવાબ આવે ને બે વડે ભાગી નાખવાનો. જોજે, તો 4 ને 3 7, 7 માંથી 5 જાય તો 2, 2 ભાગ્યા 2, જવાબ શું આવશે? 1. છે ને સહેલું? મિત્રો, આ સાવ સહેલું છે. દાખલા તરીકે હું વિચારું અહીંયા 8 છે, અહીંયા 6 છે, તમે તરત કહેશો કે આ 10 થશે. અને જો અહીંયા તમારે લેવું હોય તો તમે શું કરશો કે 8 અને 6 નો સરવાળો, 8 ને 6 14, 14 ઓછા 10, 4, 4 ભાગ્યા 2. તો આ જે ત્રિજ્યા હશે એ કેટલી હશે? આ સેમી હોય, આ સેમી હોય, આ સેમી હોય, તો 2 સેમી. આ મીટર હોય, આ મીટર હોય, આ મીટર હોય, તો આ 2 મીટર. છે ને ચાલો. તો આ પ્રશ્ન હવે ગમે ત્યારે પૂછાય તો યાદ રાખજો કે કાટકોણ ત્રિકોણની અંદર અંતર્ગત વર્તુળની ત્રિજ્યા શોધવી હોય તો કાટખૂણો સમાવતી જે બે બાજુ છે એનો સરવાળો, એમાંથી કર્ણો જ બાદ કરવાના, ભાગ્યા 2. જોઈએ નેક્સ્ટ. ને મિત્રો, અહીં તમને એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એબી નું અંતર 11 છે, પછી બીસી નું અંતર 13 છે અને એસી નું અંતર 15 છે. મિત્રો, આ કઈ કાટખૂણ ત્રિકોણ દેખાય નથી રહ્યું. ઓકે, હવે વાત એ છે કે x વત્તા y વત્તા z, એટલે જો આટલું અંતર જ x છે
બરાબર અહીંથી અંતર સુધી જ વાય છે અને અહીંથી અંતર ઝેડ છે અને તમારે આ ત્રણેયનો સરવાળો શોધવાનો છે મિત્રો ખબર પડી ગઈ છે જો સિમ્પલ વસ્તુ કે તમે ક્યારેય વર્તુળ તમે દોરો કોઈ એક બારનું બિંદુ હોય તમે એમને સ્પર્શક દોરો બરાબર જેમ કે આ એક સ્પર્શક છે આ એક સ્પર્શક છે તો આ સ્પર્શ બિંદુ છે આ સ્પર્શ બિંદુ છે મિત્રો યાદ રાખજો આ લંબાઈ અને આ લંબાઈ જે સ્પર્શ લંબાઈ કહેવાય આટલી અને આ હંમેશા સરખી હોય તો કલ્પના કરો કે આ છે અહીંથી આ સ્પર્શક કહેવાય કે ન કહેવાય તો આ એક્સ હોય તો આ પણ શું હશે એક્સ ચલો આ વાય હશે તો આ પણ શું હશે વાય આ ઝેડ જેટલી લંબાઈ આટલી હશે એ કેટલી હશે આ પણ ઝેડ તો આની પરિમિતિ એટલે શું તો આની પરિમિતિ એટલે એ બી વત્તા બી સી વત્તા એ સી તો સરવાળો કરો જોઈએ ત્રણ એક ને ત્રણ ચાર ને પાંચ ને ચાર નવ એક ને બે ને એક ત્રણ 39 થયા હવે આનો વિચારો એ બી એટલે શું છે તો કે એક્સ વત્તા વાય બીસી એટલે શું છે આ તો હું ગણું છું બાકી મોઢે જ્યાં થાય વાય વત્તા ઝેડ વત્તા ઝેડ વત્તા એક્સ તો એ જ તમને 39 આપ્યા છે કે નહીં હવે જો એક્સ એક્સ બે વાર વાય વાય બે વાર ઝેડ ઝેડ એટલે કે તમે આમ કરી શકો ટુ એક્સ વત્તા ટુ વાય વત્તા ટુ ઝેડ બરાબર 39 એનો અર્થ કે ટુ ઇન્ટુ એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર 39 તો તમને તો એક્સ વત્તા વાય વત્તા ઝેડ કીધું તો બગડો ક્યાં જશે છેદમાં જશે એટલે કે એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર 39 ના છેદમાં બે તો તરત જ કહેશો બે કુ બે નવ દુ અઢાર 19.5 એવું ક્યાંય છે જરૂર છે છેને ચાલુ મિત્રો તો સ્પર્શક વિશેની જો આ માહિતી હોય તો તમે એકદમ એક જ ઝાટકે એક માર્ક મેળવી શકો જોઈએ નેક્સ્ટ મિત્રો આ જે છે એ માર્ચ 2017માં પૂછાયેલું માર્ચ 2017માં જનરલી આમાં એવું થશે કે મિત્રો આમ જોઈએ ને તો દરેક દાખલાની અંદર એક નાની નાની વાત હશે અને એ વાત તમે પકડી લેશો ને તો સાવ ઇઝી થઈ જશે જેમ કે અહીં તમને ખબર પડી ગઈ હતી કે આ સ્પર્શક જ્યારે છે તો એ સ્પર્શ લંબાઈ છે હંમેશા સરખી હોય છે જોઈએ નેક્સ્ટ મિત્રો તમને આ લાગતું હોય કે એકદમ રોકડા માર્ક મળી જ રહ્યા છે તો તમારા મિત્રો પણ ચૂકી ન જાય એટલે જરૂરથી જાણ કરી દેજો કારણ કે પરીક્ષા સુધી આપણે ઘણા બધા વિડીયોઝ મૂકી દેવા છે તો ગણિતના પેપરની અંદર તમારે જે જમાવટ કરવી છે એ થઈ જશે તો મિત્રો તમારી કોમેન્ટની હું જરૂરથી રાહ જોઈશ વિશ યુ ઓલ ધ બેસ્ટ